કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ યુનિટ 2 એટલે કે પાર્ટ 2. પાઠનું નામ થિંગ્સ અરાઉન્ડ અસ, એટલે કે થિંગ્સ એટલે અલૌકિક કરો, અરાઉન્ડ એટલે ગોળ ગોળ, અસ આ બધું ગોળ ગોળ છે. હવે જોઈએ એક્ટિવિટી 1. શિક્ષકની મદદથી નીચેની રિધમ ગાઓ. રિધમ એટલે કવિતા, રિધમ એટલે કવિતા. આ અહીં કવિતા આપેલી છે અને એક ચિત્ર આપેલું છે. અ બિગ રેડ બલૂન. અ બિગ રેડ બલૂન એટલે કે મો, આ શું છે, મોટો લાલ ફુગ્ગો. વેટ અપ ઇન ધ સ્કાય, તે આકાશમાં જાય છે. આ લાલ ફુગ્ગો આપેલો બતાવ્યો છે, ક્યાં જાય છે, આકાશમાં. હી સ્માઈલ એટ ધ કાઇટ, અહીં હસતો પતંગ બતાવ્યો છે. એન્ડ સે ગુડ બાય, અને તે કહે છે આવજો. શું છે, અર બિગ રેડ બલૂન વેટ અપ ઇન ધ સ્કાય, મોટો લાલ ફુગ્ગો આકાશમાં જઈ રહ્યો એટલે કે ઉડી રહ્યો છે. હી સ્માઈલ એટ ધ કાઇટ એન્ડ સે ગુડ બાય, તે પતંગ હસી રહ્યો છે અને બધાને કહી રહ્યો છે આવજો. અહીં બીજા કલર્સના નામ આપેલા છે, જેમ કે પિંક, બ્લુ, યલો, ગ્રીન, ઓરેન્જ. અહીં રેડની જગ્યાએ બીજા બલૂન્સના નામ લખી અને તમે તમારી રીતે કવિતા બનાવી શકો છો. રેડને બદલે અન્ય રંગ પિંક, બ્લુ, યલો, ગ્રીન, ઓરેન્જ મૂકી રિધમ બનાવો અને ગાઓ. આ રીતે અહીં રેડની જગ્યાએ માત્ર ખાલી કલર્સ, આઈરે કલર્સના નામ જ લખવાના છે અને રિધમ્સ એટલે કે કવિતા બનાવવાની છે. ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ એક્ટિવિટી 2. તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખી અને લખો. અહીં મોટો બી આપેલો છે, આ બધા શબ્દો વાંચવાના છે અને આમાં બી કેટલા છે તે અહીં લખવાના છે. અ બનાના, અ બનાના એટલે કે કેળું, તો બી, બી પરથી ચાલુ થાય છે ને. અ બોય, બોય એટલે છોકરો. અહીં આપેલા શબ્દો બધા બી ઉપરથી ચાલુ થતા હોય કે બી અંદર આવતો હોય એ રીતે લખેલ છે. અ બેગ, બેગ એટલે બેગ. અ બલૂન, બલૂન એટલે ફુગ્ગો. અ રેબિટ એટલે, રેબિટ એટલે સસલું. હવે અહીં બી કેટલા આપેલા છે તે ગણી અહીં ખાલી જગ્યામાં પૂરવાના છે. અહીં બી આપેલા છે તે ખાલી જગ્યામાં પૂરવાના છે, તે તમારી ચોપડીમાં ગણી અને અહીં પૂરજો. આપણે જુઓ ગણીએ, 1, 2, 3, 4, 5, 6. છ કેટલા છે, 1, 2, 3, 4, 5 અને 6 અહીં લખીશું. 0, 6 કેટલા લખીશું, 6 આવડી ને. હવે એ રીતે શું આપેલો છે, આ શું છે, આ એલ શું છે, એલ આઈ નથી, અહીં ઉપર પોઈન્ટ કર્યો હોય તો આઈ થાય. હવે એલથી કયા કયા શબ્દો બન્યા છે તે જોઈએ. અ બલ્બ, બલ્બ એટલે વીજળીનો ગોળો, ટ્યુબલાઇટ નહીં હોતું એ બલ્બ. અ બેલ્ટ, બેલ્ટ એટલે કમરે બાંધવાનો પટ્ટો. અ લેમન, લેમન એટલે લીંબુ ખાટું ખાટું. અ બાઇસિકલ, બાઇસિકલ એટલે સાયકલ, બાઇસિકલ એટલે સાયકલ. અ પેન્સિલ, લખવા માટે તમે વાપરો છો ને સ્કૂલ દરમિયાન ભણવા માટે, અ પેન્સિલ. હવે આ એલ પરથી કયા કયા શબ્દો, જેમ અહીં બી ઉપરથી જોયા, હવે આપણે જોઈશું એલ પરથી. 1, 2, 3, 4, 5 કેટલા થયા છે એમ જોઈએ આપણે. આ 1, 2, 3 પછી આ 4 અને આ 5. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું, 5. ખાલી જગ્યામાં શું લખીશું, 5. કેટલા, 5 થયા ને તમારે. આ રીતે હવે આગળનો મૂળાક્ષર જોઈએ કયો છે વિદ્યાર્થી મિત્રો. હવે એ રીતે આગળ છે શું, એક્ટિવિટી 3. તમારા શિક્ષકની મદદથી ફાઇન્ડ આઉટ સમ એન્ડ એટ ધ ગેમ, એવી કોઈ કવિતા ગાવાની છે જે આપણે કરવાની નથી. એક્ટિવિટી 4.
તમારા શિક્ષકની મદદથી બોલો અને મૂળાક્ષરો ઓળખો. જેમ આગળ આપણે બી અને એલ જોઈએ તે જ રીતે આ મૂળાક્ષરો ગોતવા અને બોલવાના છે. સાથે સાથે જોવો અને બોલો અને એના અર્થ સમજો. હવે આ શું છે? આ કયો આલ્ફાબેટ્સ છે? કયો? એમ. અ મેંગો, મેંગો એટલે સફરજન. અ મેંગો એટલે સફરજન. અ મેન, અ મેન એટલે માણસ, માણસ. પછી અ ફાર્મર, ફાર્મર એટલે ખેડૂત, ફાર્મર એટલે ખેડૂત. કોમ્બ એટલે લુહાર, કોમ્બ એટલે કોબલર કહીએ છે ને, યાદ રહેશે. હવે આપણે કયા શબ્દો ગોતવાના છે? એમ બ, એક, બે, ત્રણ અને ચાર. કેટલા? એક, બે, ત્રણ અને ચાર. કેટલા લખીશું અહીં ખાલી જગ્યા દરમિયાન? ફોર. કેટલા લખીશું? ફોર. હવે આગળનો કયો છે આ મૂળાક્ષર? તમને ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? ડબલ્યુ. હવે ડબલ્યુ, વિન્ડો એટલે બારી, વિન્ડો એટલે બારી. અ વુમન, વુમન એટલે સ્ત્રી, વુમન એટલે સ્ત્રી. ક્રો, કા, કા, કોણ, ખબર પડી ગઈ ને, કાગડો. અ જાવ, જાવ એટલે જડબું, જ એટલે જડબું. હવે કેટલા ડબલ્યુ છે ગણીએ? વન, ટુ, થ્રી, વન, ટુ, થ્રી, ફોર અને ફાઈવ. કેટલા? વન, ટુ, થ્રી, ફોર અને ફાઈવ. અહીં ખાલી જગ્યામાં લખીશું ફાઈવ. માત્ર આ સ્પેલિંગમાંથી જ મૂળાક્ષરો ગણી અને લખવાના છે. ચલો હવે આગળ જોઈએ. જે, જે ફોર જગ. જાર એટલે કે પેલા કુંજા જેવું આવે છે ને, જાર એ. પછી અજોકર, જોકર એટલે રમૂજી કરતો હોય છે સર્કસમાં, એ જોકર. અજંગલ એટલે જંગલ. જગ એટલે જગ, જજ એટલે ન્યાયાધીશ. હવે આપણે જે નું કરીએ, એક, બે, ત્રણ, ચાર અને પાંચ. કેટલા જે છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. ખાલી જગ્યામાં લખીશું પાંચ. આ સ્પેલિંગ મોઢે કરવા નથી, પણ તમે તમારી રીતે આના અર્થ અને સ્પેલિંગ વાંચજો. હવે આવ્યું છે વી, વીના વેન, વેન એટલે વેન. ફ્લાવર વાસ, ફ્લાવર વાસ એટલે કુંજો, ફૂલદાની કહીએ છીએ ને. એ કેવ એટલે ગુફા, કેવ એટલે ગુફા. અને ડ્રાઈવર, ડ્રાઈવર એટલે બસ ચાલક હોય કે રિક્ષા ચાલક હોય, તે જે ચલાવ વાહન ચલાવે તેને શું કહેવાય? ડ્રાઈવર. હવે કેટલા છે વી? વન, ટુ, થ્રી, ફોર. વન, ટુ, થ્રી, ફોર. મેં ખાલી જગ્યામાં લખીશું અહીં ફોર. કેટલા લખીશું? ફોર. હવે આવે કયો? વાય, વાય ફોર યા. પછી શું છે? અ યલો ફ્લાવર, યલો ફ્લાવર એટલે પીળું ફૂલ, એટલે કે પીળા રંગનું ફૂલ ગમે તે. અ પ્લેયર, પ્લેયર એટલે ખેલાડી, ક્રિકેટના ખેલાડી કહીએ છીએ ને પ્લેયરો, એમ પ્લેયર. અ યંગ મેન, યંગ મેન એટલે જુવાન માણસ, પપ્પા જેવી ઉંમરના, નાની ઉંમરના યંગ માણસ. અ પ્રેયર, પ્રેયર એટલે પ્રાર્થના કરવી, પ્રાર્થનાને આપણે કહીએ પ્રેયર. તો હવે અહીં વાય શબ્દ, વાયવાળા શબ્દો ગોતીએ. વન, ટુ, થ્રી, ફોર. તો ખાલી જગ્યા મેં લખ્યા ફોર. વન, ટુ, થ્રી, ફોર. આવડશે ને? પરીક્ષા દરમિયાન આવું પૂછાતું નથી, પણ આ આપણી રમૂજ અને પાઠ દરમિયાન આપણે જોયું. સ્પેલિંગ મોઢે કરવાના નથી આના. ચલો હવે આ આગળ જોઈએ. હવે છે એક્ટિવિટી ફાઇવ. સમાન રંગ ધરાવતા ચિત્રોને તે જ રંગની સ્કેચપેન વડે જોડો. તે રંગનું નામ અંગ્રેજીમાં તે રંગની સ્કેચપેન વડે લખો. અહીં ઉપર બધા સ્પેલિંગો આપેલા છે. કયા સ્પેલિંગ આપ્યા છે? એ સ્કેચપેનથી જ આમ આપણે એકબીજાને અહીં જોઈન્ટ કરવાના છે. તો પહેલું છે ગ્રીન એટલે લીલો, યલો એટલે પીળો, બ્લુ એટલે વાદળી, રેડ એટલે લાલ, વ્હાઈટ એટલે સફેદ, બ્લેક એટલે કાળો, પિંક એટલે ગુલાબી. અહીં આપણે સ્કેચપેનની મદદથી કલર જોડવાના છે. તો આપણે ગ્રીન છે તો ગ્રીનને આ કલર સાથે, કે અથવા ગ્રીન ગ્રીન જે જે વસ્તુઓ હોય એને ગ્રીનમાં લઈએ. તો આ છે પાલું, પછી આ ફળ બતાવ્યું છે તે પોપટ છે,
છે ને લીલું, એ બધા ગ્રીન કલર એટલે કે લીલા કલર. હવે આવ્યો યલો, યલો એટલે પીળો. પીળું પીળું કયું છે આમાં? પીળું પીળું સૂર્ય એટલે સન, કેળું એટલે બનાના, અને કેરી, આ બધા પીળા રંગ સાથે જોઈન્ટ થશે. હવે છે બ્લ્યુ, બ્લ્યુ એટલે વાદળી, બ્લ્યુ એટલે વાદળી. હવે વાદળી રંગો થી આ ટી શર્ટ, વાદળું, અને આ બોક્સ એટલે ખોખું, આ બધા કયા રંગ છે? વાદળી. તો વાદળી રંગ એકબીજા સાથે જોઈન્ટ કરીએ. હવે આગળનો રંગ કયો કીધો છે? રેડ. રેડ એટલે લાલ, રેડ એટલે લાલ. હવે લાલ રંગ જોઈએ તો પેન્સિલ છે, બલૂન છે, અને રિબન, આપણે કોઈ ગિફ્ટ ઉપર બાંધીએ તેવી રિબિન છે ને, આ બધા લાલ. હવે કયો કલર આવ્યો વિદ્યાર્થી મિત્રો? કયો છે? કયો કયો? વ્હાઈટ એટલે સફેદ. હવે સફેદ રંગો તે, સફેદ રંગમાં શું છે? આ ચડ્ડો, શોક્સ એટલે મોજા, અને વ્હાઈટ રંગની કેપ એટલે કે માથે પહેરવાની ટોપી, આ બધા કયા રંગ છે? સફેદ એટલે કે વ્હાઈટ રંગ સાથે જોડીશું. હવે આગળ આવ્યો બ્લેક, બ્લેક એટલે બ્લેક, બ્લેક એટલે કાળો, કાળો. હવે જોઈએ કાળા રંગમાં શું છે. હા, એક આ ગાડી બતાવી છે, પછી કાળા રંગમાં એક આ સાદડી એટલે કે ચટાઈ બતાવી છે, પછી શું છે, હા આ સ્કૂલ બેગ બતાવી છે. આ બધા કયા રંગ છે? બ્લેક કલર, એટલે આ બધા બ્લેક કલરમાં જોઈન્ટ કરીશું. બ્લેક કલરની સ્કેચ પેન સાથે જે અહીં નામ આપ્યા છે એવી સ્કેચ પેનો સાથે એકબીજાને જોઈન્ટ કરવાના, એટલે કે એકબીજા સાથે જોડીએ અને આમામામ લઈ જઈએ અને પછી એના સાથે અહીં જોઈન્ટ કરવાના છે. આ એક આપણી રમૂજ ખાતર છે. હવે છે પિંક, પિંક એટલે ગુલાબી હે ને, પિંક એટલે ગુલાબી કલર થાય ને. તો હવે અહીં કયા કયા ગુલાબી છે તે જોઈએ. ફ્રોક છે, બૂટ એટલે કે શૂઝ છે, અને લોટસ એટલે કમળ છે. આ બધા કયા કલર કહેવાશે? પિંક કલર. આ બધા કયા કલર કહેવાશે? પિંક કલર. આ એક્ટિવિટી પરથી આપણે શું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એ કલરના નામ, એના ઉચ્ચાર અને અર્થ મોઢે કરવાના રહેશે. અહીં કલરના નામ, ઉચ્ચાર અને અર્થ મોઢે કરવાના રહેશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળ આવ્યું છે એક્ટિવિટી સિક્સ. શિક્ષકની મદદથી નીચેનું ગીત વારંવાર ગાઓ. આ ગીત આપેલું છે અને અહીં ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળ આપેલું છે, એના વિશે આપણે આજે માહિતી મેળવીએ. શું છે? અ ટ્રાયંગલ હેઝ થ્રી સાઈડ, થ્રી સાઈડ, થ્રી સાઈડ. શું છે? ત્રિકોણ ને ત્રણ સાઈડ હોય છે, ત્રણ સાઈડ, ત્રણ સાઈડ, સાઈડ એટલે બાજુઓ. અ ટ્રેંગલ હેઝ થ્રી સાઈડ, અ ટ્રેંગલ હેઝ એટલે કે ત્રિકોણને ત્રણ બાજુ હોય છે. કાઉન્ટ વન ટુ થ્રી, ઘણો, એક બે અને ત્રણ. આ શું છે? ત્રિકોણને ત્રણ સાઈડ હોય છે, ત્રણ સાઈડ, ત્રણ સાઈડ, એક બે અને ત્રણ. અ સ્ક્વેર હેઝ ફોર સાઈડ, આ સ્ક્વેર એટલે કે ચોરસ, ચોરસની ચાર બાજુ હોય છે. ફોર સાઈડ, ફોર સાઈડ, ફોર ચાર બાજુ, ચાર બાજુ. અ સ્ક્વેર હેઝ ફોર સાઈડ, ચોરસની ચાર બાજુ હોય છે. ધી આર ઓલ ધ સેમ, ધી આર ઓલ ધ સેમ, કે આ બધી બાજુઓ એક બે ત્રણ ચાર, ચારે બાજુઓ સરખી હોય છે, કોઈ લાંબી મોટી હોતી નથી. ચારેના માપ કેવા હોય છે? એક સરખા હોય છે. અ રેક્ટેંગલ હેઝ એ ફોર સાઈડ, રેક્ટેંગલ એટલે શું? લંબચોરસ, ખબર પડી ના? રેક્ટેંગલ એટલે લંબચોરસ. ફોર સાઈડ, ફોર સાઈડ, લંબચોરસને પણ ચાર બાજુ હોય છે, એક બે ત્રણ અને ચાર. અ રેક્ટેંગલ હેઝ એ ફોર સાઈડ, રેક્ટેંગલને પણ એટલે કે લંબચોરસને પણ ચાર બાજુઓ હોય છે. ટુ શોર્ટ એન્ડ ટુ લોંગ, બે નાની અને બે મોટી, બે નાની અને બે મોટી એમ કરીને ચાર બાજુ હોય છે. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, આ ગોળ એટલે કે આ વર્તુળ, ગોળ અને ગોળ હોય છે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ગોળ અને ગોળ જ હોય છે. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, નો બિગેન નો એન્ડ, કોઈ આની શરૂઆત નથી કે કોઈ અંત નથી. આપણે અહીંયાથી પણ દોરી નામાં ગોળ 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 કરી શકીએ, ગમે તે બાજુથી દોરી શકીએ છીએ, કોઈ બાજુ એની શરૂઆત હોતો નથી કે કોઈ અંત હોતો નથી. તો આપણે ચિત્ર દરમિયાન શું સમજ્યા? આ ત્રિકોણ એટલે ત્રિકોણને અંગ્રેજીમાં શું કહીશું? ટ્રાયંગલ. એનું સ્પેલિંગ ખાસ ધ્યાન રાખવું પરીક્ષા દરમિયાન.
ચિત્ર આપેલા હશે અને એના સ્પેલિંગ લખવાના રહેશે. પરીક્ષા દરમિયાન આ ચિત્ર આપશે અને આપણે શું કરવાનું હશે, સ્પેલિંગ લખવાના હશે ખાલી જગ્યામાં. આ શું છે? ટ્રાયંગલ. આ સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ. સ્ક્વેર. આ છે રેક્ટેંગલ. શું છે? રેક્ટેંગલ. અને આ સર્કલ. શું છે? સર્કલ. સર્કલ એટલે વર્તુળ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે શું છે? હવે આ એક ચિત્ર આપ્યું છે એના વિશે આપણે માહિતી મેળવીએ. શું કીધું છે? એક્ટિવિટી 7. નીચે આપેલા ચિત્રનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો. હું કહીશ તમને આનું વર્ણન અને શેપની સંખ્યા ઓળખો. શેપ એટલે આકારોની સંખ્યા ગણો અને રંગ પૂરો. તમે ચોપડી દરમિયાન તેમાં છે ને જુઓ, રંગ કરવાના છે. જો અહીં શું કીધું છે? ત્રિકોણ. ત્રિકોણમાં કયો રંગ છે? બ્લુ એટલે કે વાદળી. ત્રિકોણમાં કયો રંગ છે? વાદળી. પછી ચોરસ. ચોરસમાં કયો રંગ છે? લાલ. પછી આ રેક્ટેંગલ લંબચોરસમાં કયો રંગ છે? પીળો. અને લાસ્ટ એટલે છેલ્લે વર્તુળ એટલે કે ગોળ સર્કલમાં કયો રંગ છે? કાળો. તો અહીં આ ચિત્રમાં ત્રિકોણ આપ્યા હોય તેમાં બધામાં વાદળી રંગ કરવાનો છે. ચોરસ આપ્યા હોય તેમાં લાલ રંગ કરીશું. લંબચોરસ આપ્યા હશે તેમાં પીળો. જ્યાં જ્યાં લંબચોરસ દેખાય છે આપણને ત્યાં બધામાં પીળો રંગ કરીશું. અને ગોળ. શું? ગોળ. આ બધી પૂંછડી આંખો એમાં આપણે કયો રંગ કરીશું? કાળો. યાદ રહેશે તો આપણે આ ત્રિકોણ કેટલા છે? 15. ત્રિકોણ કેટલા? 15. પછી ચોરસ 12. લંબચોરસ 9. ગોળ પણ 15 છે. આ મુજબ આપણે કલર કરવાના છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 8. તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો. મૂળાક્ષર ઓળખવાના છે. અહીં આપણે આગળ જોયું તે જ રીતે છે. આ કયો મૂળાક્ષર છે? ઓ. તો પહેલું શું છે શબ્દ? અ. ડોર. ડોર એટલે દરવાજો. ડોર એટલે દરવાજો. પછી એન. ઓફિસ. શું છે? ઓફિસ એટલે કે પપ્પાની ઓફિસ કહીએ છીએ ને, એ જ ઓફિસ. પછી આ છે એન. ઓરેન્જ. ઓરેન્જ એટલે ઓરેન્જ. એન. ઓવ. લોવ એટલે ગરુડ. અને અ ડોંકી. ડોંકી એટલે ગધેડો. તમે એ ખાસ જોયું શબ્દમાં અમુક જગ્યાએ એન લખ્યા છે. જોયું કેમ એન લખ્યા છે? કે એ અહીં શબ્દ આગળનો બને છે તે કેવો છે? સ્વર. કેવું છે? સ્વર. ઓ એ આઈ ઓ યુ ઈથી ચાલુ થતા પાંચ સ્વરોની આગળ શું લખવાનું હોય છે? હંમેશા એ એન. એ ખાસ ધ્યાન રાખ. હવે છે પી. પી પરથી પેરોટ એટલે પોપટ. પોટ એટલે ઘડો. એન. એપલ એટલે સફરજન. અ પોસ્ટમેન એટલે ટપાલી. અ પેન્સિલ એટલે પેન્સિલ. જોયા ને પી પરથી ચાલુ થતા શબ્દો. હવે આગળ યુનિટ 1માં એક્ટિવિટી 1 અને યુનિટ 2માં એક્ટિવિટી 6માં આવતા ઓ ફરતે અને પી ફરતે ગોળ કરવાના છે. આગળનો છે આ પ્રશ્ન કરવાનો રહેલ નથી. ચલો આગળ જોઈએ. હવે છે એક્ટિવિટી 9. ચિત્ર જુઓ, આપેલ વર્ણ સાંભળો, બોલો અને લખો. હું આ ચિત્ર જોઈશું. આપણે આ ચિત્રો જોઈશું અને બોલવાના છે ને એનું વર્ણન કરવાનું છે ને એના સ્પેલિંગ એટલે કે એના એવું લખવાના છે. હવે છે શું છે? ધીસ ઇઝ અ કપ. આ શું છે? ધીસ ઇઝ એ કપ. આ કપ છે. ઇટ ઇઝ ગ્રીન. તે લીલો છે. તે લીલો છે. ધીસ એટલે આ, કપ એટલે કપ, ગ્રીન એટલે લીલો. ખબર પડી? ચલો આગળનું વાક્ય જોઈએ. ધીસ ઇઝ અ બટન. શું છે? ધીસ ઇઝ એ બટન. આ બટન છે. શું છે? આ બટન છે. ઇટ ઇઝ બ્લ્યુ. ઇટ ઇઝ બ્લ્યુ. તે વાદળી છે. હવે આગળ બિલાડીનો. ધીસ ઇઝ અ કેટ. આ બિલાડી છે. ધીસ ઇઝ એ કેટ. ઇટ ઇઝ એ ઇટ ઇઝ બ્લેક. ઇટ ઇઝ બ્લેક. તે કાળી કાળી બિલાડી છે. હવે આગળનું ચિત્ર છે ટેબલ.
This is a table. Our table છે. It is yellow. તે પીળું છે. કેવું છે? તે પીળું છે. માત્ર આ કવિતા વાંચ કવિતા એટલે કે આ વર્ણન ખાલી વાંચવાનું હતું અને સાંભળવાનું હતું. પરીક્ષા દરમિયાન આને લગતા સવાલ જવાબ પૂછાય કે એવું કંઈ હોતું નથી. હવે આગળ એક્ટિવિટી 10. તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો. હવે આ કયો મૂળાક્ષર છે? બોલો કયો છે? ટી. કયો? ટી. તો હવે ટી ઉપરથી શબ્દો જોઈએ. તો પહેલો છે અ કોટ. અ કોટ એટલે ઘડો. અ કોટ એટલે ઘડો. અ મેટ. મેટ એટલે ચટાઈ કહીએ, કાં તો સાદડી નીચે જમીન પર પાથરીએ છીએ ને બેસવા માટે. અ ટ્રી. ટ્રી એટલે ઝાડ. અ ટ્રી એટલે ઝાડ. અ ટોમેટો. ટોમેટો એટલે લાલ લાલ ટામેટું. અ ગોટ. ગોટ એટલે બે બે કરતી બકરી. હવે શું છે? આ પાના પર આવેલા ટી ગણો અને લખો. પાના ઉપર ટી આવ્યા છે એ નથી જોવા, પણ આપણે ખાલી અહીં આ શબ્દો આપ્યા છે એમાંથી જ ટી ગોતી અને લખીએ. ચલો પહેલો ટી છે એ ક્યાં છે? અહીં ટી આ પોટમાં રહ્યો, મેટમાં. 3, 4, 5 અને 6 કેટલા થયા ટી? 1, 2, 3, 4, 5 અને 6. તો અહીં જવાબમાં ટીમાં કરીશું 6. કે શું કરીશું? 6. હવે તે જ રીતે આગળ જોઈએ સી ની વાત. હવે આગળ વિદ્યાર્થી મિત્રો કયો છે આ મૂળાક્ષર? સી. તમે એવી સીરીઝ કમ્પ્લીટ આવડતી તો ખબર પડી જશે ફટાફટ કયો મૂળાક્ષર છે સી. તો જોઈએ એન આઈસ્ક્રીમ. એન આવ્યો, ખબર છે કેમ? આ સ્વર છે. એન આઈસ્ક્રીમ એટલે ઠંડી ઠંડી આઈસ્ક્રીમ. અ સ્કૂટર, પપ્પા ચલાવે તે સ્કૂટર. પછી અ કોકોનટ. કોકોનટ એટલે નાળિયેર. ઠંડુ ઠંડુ નાળિયેર પીએ છીએ ને, કહીએ છીએ ને એ ઠંડુ નાળિયેર. કાઉ. અ કાઉ એટલે ગાય. અ કેમલ. કેમલ એટલે કે ઊંટ. કેમલ એટલે કે ઊંટ. અહીં પણ આ જ રીતે ટીની જેમ સીમાં પણ સી ગોતવાના છે અને અહીં લખવાના છે. કેટલા છે? ચલો હું ગોતું છું, તમે પણ સાથે સાથે અંદર ગોતતા રહેજો. 1, 2 પછી ક્યાં છે? 3. અચ્છા આ 5. પછી 6 અને આ 7. કેટલા થયા? 7. તો અહીં લખીશું 7. શું લખીશું? 7. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. હવે શું છે? એક્ટિવિટી 11. ચિત્ર જુઓ અને શિક્ષકની મદદથી બોલો. હવે આ બધા ચિત્ર જોવાના છે અને હું બોલું તેમ સાથે સાથે બોલજો. વર્ગખંડમાં ઉપલબ્ધ અન્ય વસ્તુ સાથે પણ આ પ્રવૃત્તિ કરી શકાય છે. હવે આપણે જોઈએ શું છે. ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી. કોકોનટ એટલે નાળિયેર. ધીસ એટલે આ. ટ્રી એટલે ઝાડ. આ નાળિયેરનું ઝાડ છે. ઇટ ઇઝ ટોલ. ટોલ એટલે લાંબુ. ટોલ એટલે લાંબુ. તે કેવું છે? તે લાંબુ છે. તે લાંબુ છે. નાળિયેરનું ઝાડ તો હંમેશા કેવું હોય? લાંબુ. હવે આગળનું ઝાડ. ધીસ ઇઝ અ નીમ ટ્રી. ધીસ ઇઝ અ નીમ ટ્રી. ધીસ એટલે આ. નીમ એટલે લીમડા, લીમડો. ટ્રી એટલે ઝાડ. આ લીમડાનું ઝાડ છે. ઇટ ઇઝ શોર્ટ. ઇટ ઇઝ શોર્ટ. શોર્ટ એટલે નાનું. તે નાનું છે. આ પરથી આપણને શું ખબર પડે? આ પરથી આ ટોલ શબ્દ અને આ શોર્ટ શબ્દ એ શું છે? બંને ખબર પડી. વિરોધી શબ્દ. ટોલ એટલે ઊંચું, શોર્ટ એટલે નીચું અથવા નાનું. આ મોટું જેમ તમારે બોલવું હોય તે ફરી ગુજરાતીમાં આવે છે ને વિરોધી શબ્દ. આજ તો કાલ, એમ ઊંચું નીચું. તો આ ઉપરથી શું છે? આ બધા વિરોધી શબ્દો આપેલા છે. આ બધા વિરોધી. ગુજરાતીમાં જેમ વિરોધી શબ્દ આપ્યા હોય છે તેમ અંગ્રેજીમાં વિરોધી શબ્દને શું કહેવાય? ઓપોઝિટ. શું કહેવાય? ઓપોઝિટ. ચલો હવે આગળના ઓપોઝિટ સેન્ટેન્સ એટલે વાક્ય, વિરોધી વાક્યો જોઈએ. ચલો કયું છે? ધીસ ઇઝ એ યલો બોક્સ. આ પીળા રંગનું બોક્સ એટલે કે ખોખું છે. ઇટ ઇઝ સ્મોલ. કેવું છે?
એ નાનું છે, સ્મોલ એટલે નાનું, સ્મોલ એટલે નાનું. આગળ, ધીસ ઇઝ અ ગ્રીન બોક્સ, આ લીલું બોક્સ એટલે કે લીલું ખોખું છે. ઇટ ઇઝ બીગ, તે મોટું છે. ઇટ ઇઝ બીગ શું છે? બીગ એટલે મોટું. અહીં આપણને શું આપ્યું હતું? સ્મોલ એટલે નાનું, બીગ એટલે મોટું. સ્મોલ એટલે નાનું, બીગ એટલે મોટું. થયા ને વિરોધી શબ્દ, નાનું મોટું, સ્મોલ એન્ડ બીગ. ખબર પડી ગઈ? ટોલ શોર્ટ સ્મોલ બીગ. આગળ જોઈએ, મસ્ત મસ્ત આઈસ્ક્રીમ. ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ કપ, શું છે? આ આઈસ્ક્રીમ નો કપ છે. ઇટ ઇઝ કોલ્ડ, કોલ્ડ એટલે ઠંડુ. ઇટ ઇઝ કોલ્ડ, કોલ્ડ એટલે ઠંડુ. તે કેવો છે? ઠંડો છે. આઈસ્ક્રીમ કેવી હોય? ઠંડી ઠંડી. આઈસ્ક્રીમ કેવી હોય? ઠંડી ઠંડી. તો તે કેવી છે? ઠંડી. હવે આગળનું જોઈએ. ધીસ ઇઝ અ કપ, આ કપ છે. ધ ટી ઇઝ હોટ, ધ ટી એટલે ચા, હોટ એટલે ગરમ. આ ચા ગરમ છે. ચા કેવી છે? ચા ગરમ છે. અહીંયા વિરોધી શબ્દ બન્યા ઠંડુ અને ગરમ. ઠંડુ અને ગરમ, ઠંડુ એટલે કોલ્ડ, હોટ એટલે, હોટ એટલે વરાળ નીકળે છે, ખબર પડી? ગરમ. તો આ થયા ને વિરોધી શબ્દો. આ પાના ઉપરથી કયા કયા મૂળાક્ષરો તમે ઓળખો છો તે વર્ગમાં જાણો. આ બધું કરવાનું નથી. આ સિવાય પણ કેટલાય મૂળાક્ષરો એટલે કે કેટલાય વિરોધી શબ્દો અંગ્રેજીમાં એટલે કે ઓપોઝિટ શબ્દો આવે છે, તે આગળ આપણે અભ્યાસ કરીશું. આના સિવાય બીજા ઓપોઝિટ શબ્દો છે. હવે જોઈએ ચિત્ર અને તેનું વર્ણન. કયું છે? એક્ટિવિટી 12. શિક્ષક વાંચે તે સાંભળો અને આપેલ ખાનામાં જે તે વ્યક્તિ વસ્તુના રંગનું નામ લખવાનું છે. અહીં બોક્સ આપેલા છે. શું છે? વસ્તુ અને વ્યક્તિના રંગના નામ લખવાના છે. અહીંયા ચિત્રમાં જે જે વસ્તુ આપી છે એના આપણે નામ લખીશું. ચલો પહેલાં વાંચીએ. ધીસ ઇઝ અ સ્મોલ શોપ, શું છે? આ નાની દુકાન છે, આ નાની દુકાન છે. ઇટ ઇઝ મગનભાઈ ફ્રૂટ શોપ, તે મગનભાઈની ફ્રૂટ્સની દુકાન એટલે કે ફળોની દુકાન છે. આ નાની દુકાન છે, તે મગનભાઈની, આ મગનભાઈની ફળોની દુકાન છે. ધ શોપકીપર, શોપકીપર એટલે દુકાનદાર. શર્ટ ઇઝ પિંક, શોપકીપર એટલે દુકાનદાર. શર્ટ એટલે એનો શર્ટ, પિંક એટલે ગુલાબી. શોપકીપર કોણ છે? મગનભાઈ. મગનભાઈના શર્ટનો રંગ કેવો છે? પિંક એટલે મેં આગળ શીખવાડ્યું તે પિંક એટલે ગુલાબી રંગ છે. હિઝ કેપ ઇઝ રેડ, તેમની ટોપી લાલ છે. તેમની ટોપી આઈ જોઈને લાલ રંગની છે. આ પેરેગ્રાફ એટલે કે આ ચિત્રમાં આપણે શું છે? ખાસ રંગોના નામ યાદ રાખવાના છે. ધ ગ્રેપ્સ આર ગ્રીન, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. ગ્રીન એટલે લીલો, દ્રાક્ષનો રંગ લીલો છે, દેખાય છે ને. અ બોય હેઝ ટોકિંગ ટુ હિમ, છોકરો વાતો કરી રહ્યો છે. અ બોય ટોકિંગ ટુ હિમ, કોના જોડે? મગનભાઈ જોડે. He has Salim. He is Salim. તે સલીમ છે. He has a basket in hand. તેના હાથમાં બાસ્કેટ છે. છે ને બાસ્કેટ એટલે કે થેલી કહીએ છીએ. His basket is green. આ બાસ્કેટનો રંગ કેવો છે? ગ્રીન. પણ અહીં ચિત્રમાં આપણને બ્લેક દેખાય છે, પણ ઘાટો રંગ છે એટલે તેનું બાસ્કેટ કેવું છે? ગ્રીન કલરનું. The boy cap is blue and white. તેની ટોપી કોની? છોકરાની. સલીમની ટોપી કેવી છે? વાદળી અને સફેદ રંગની છે. જોયું ને? આગળ, look at the banana. Look એટલે જો, banana એટલે કેળા, કેળા જુઓ. આ કેળાનું ચિત્ર જુઓ. There are yellow bananas. There are yellow bananas. આગળ તમે જોયું હશે કે બહુ વચન આવે એટલે આર અને ધેર, ખબર છે ને? ધીસ કે ધેટ વપરાય ને કેમ?
બહુવચનમાં ધેર અને આ ધેર આ થઈ જાય તો બનાનાસ તે પીળા રંગના છે. પછી શું છે આગળ? ધેર આર ગ્રીન બનાનાસ અને પીળા પણ કેળા છે અને લીલા પણ કેળા છે, પીળા લીલા કેળા છે. લુક એટ ધ સાઇન બોર્ડ. લુક એટલે જો, એટ એટલે છે, ધ સાઇન શાઇન એટલે સાઇન બોર્ડ એટલે કે દુકાનનું નામ નથી આપણે જોતા, દુકાન ઉપર નામ આપ્યા હોય છે તો અંગ્રેજીમાં દુકાનના નામને શું કહેવાય? સાઇન બોર્ડ. દુકાનનું સાઇન એટલે કે દુકાનનું બોર્ડ જુઓ. ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ. તે લાલ અને વાદળી રંગનું છે. અહીં આ પેરેગ્રાફ દરમિયાન એટલે કે આ ફકરામાં માત્ર કલર્સના નામ ઓળખવાનું કહે છે. અહીં ચોરસ બોક્સ આપેલા છે, જોયા ને? તો જુઓ પહેલું બોક્સમાં શું છે? યલો, યલો કલરના કેળાનું ચિત્ર બતાવ્યું છે તો આપણે અહીંયા શું લખીશું? યલો. પછી દ્રાક્ષનું તો અહીં ગ્રીન, બાસ્કેટનું ગ્રીન, પછી શર્ટનું પણ ગ્રીન, કેપ બ્લુ એન્ડ વ્હાઈટ, કેપ બ્લુ એન્ડ વ્હાઈટ. પછી શર્ટ માટે પણ પિંક, શાઇન બોર્ડ માટે રેડ એન્ડ બ્લુ. આગળ જોઈએ ફકરામાંથી યોગ્ય શબ્દો શોધી ખાનામાં લખો. ખોટા વિકલ્પ લીટી કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હુ ઇઝ ધ શોપકીપર. આપણે આ ફકરામાં જોયું હતું ને કે આ દુકાનના માલિક એટલે કે દુકાનદાર કોણ છે? મગનભાઈ. તો એ મેં નામ આપેલા છે મંગલભાઈ કે મગનભાઈ? આ મંગલભાઈ ખોટું છે તો મંગલભાઈ ઉપર ચોકડી મારી દીધું અને મગનભાઈ સાચો જવાબ છે. સ્પેલિંગની ભૂલ ન થાય તે ખાસ જોવું. વોટ ઇઝ સલીમ ડુઈંગ. સલીમ ડુઈંગ એટલે કે ડુઈંગ એટલે શું કરે છે? સલીમ શું કરે છે? ટોકિંગ કે વોકિંગ, વાતો કરે છે કે ચાલે છે? તો ચાલતો નથી, તે શું કરતો હોય છે? વાતો કરતો. તો ટોકિંગ શબ્દ સાચો અને વોકિંગ ખોટો. તો વોકિંગ ઉપર ચોકડી મારીશું. વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ શર્ટ. મગનભાઈના શર્ટનો કયો રંગ છે? પિંક એટલે ગુલાબી, પર્પલ એટલે કે જાંબુડિયો. કયો રંગ છે? પિંક. પિંક સાચો જવાબ છે, પર્પલ ખોટો છે, માટે તેના પર ચોકડી મારીશું. આર ધેર મેંગો ઇન ધ શોપ. શું કેરી છે દુકાનમાં? ના. તો યસ ઉપર ચોકડી અને નો સાચો જવાબ. આર ધે ગ્રેપ્સ ગ્રીન. શું લીલા રંગની દ્રાક્ષ બતાવી છે? યસ સાચો જવાબ છે અને નો ખોટો. ખબર પડી ગઈ આ ફકરા દરમિયાન? આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ છે એક્ટિવિટી તે. કઈ છે એક્ટિવિટી તે? ટોમેટો સેડ. અહીં એક કવિતા આપેલી છે તે આપણે જોવાની છે. ધ્યાનથી સાંભળો. ટોમેટો સેડ, ટામેટું બોલે છે. ટોમેટો, આ કવિતા તમે ગુજરાતીમાં જોઈ હશે. દૂધી માસી જટ પહેરાવો બંડી, ટામેટાવાળી કવિતા છે ને, ફ્રીજવાળી એ કવિતા છે. તો ચલો જોઈએ. ટોમેટો રે ટોમેટો, ફેટ લાઈક અ પોટ. ટોમેટો રે ટોમેટો, ફેટ એટલે કે જાડું, લાઈક અ પોટ તેને શું? ગોળ ગોળ જાડો, કેવો છે? માટલા જેવો હોય છે ને ટોમેટો. શેકિંગ ઇન ધ ફ્રીજ શાઉટેડ અ લોટ. શેકિંગ એટલે ધ્રુજે છે, ફ્રીજ એટલે ફ્રીજ, શાઉટેડ એટલે જોરથી બોલે છે, લોટ એટલે વધારે. તે અંદર ધ્રુજતું જાય છે અને જોર જોરથી બૂમો પાડે છે. આંટી આંટી, દૂધી આંટી, ગીવ મી અ ઓટ. શું કહે છે? માસી માસી, દૂધી માસી, ગીવ એટલે કે મને કોટ આપો. કેમ કે તે ધ્રુજી, ઠંડીને કારણે ધ્રુજી રહ્યું છે. લુક એટ મી લુક એટ મી, આઈ એમ શીવિંગ અ લોટ. હું અહીં, મને જુઓ હું ખૂબ ધ્રુજી રહ્યો છું. ઓફ ઓફ, આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ. હું પ્લાન્ટ એટલે છોડ ઉપર ઘણો જ ખુશ હતો. સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આંટ.
મને તડકો ખૂબ જ ગમતો, ખૂબ અને ખૂબ જ સારો ગમતો હતો મારી આંટી એટલે કે માસી. હિયર ઇઝ ઇન ઓલ આઈસ એન્ડ આઈ, અહીં તો માત્ર બરફ અને એટલે કે ઠંડુ અને ઠંડુ જ વાતાવરણ છે. ફ્રીજ છે તો વાતાવરણ કેવું હોય? ઠંડુ. અને પાછું ટોમેટાને કેવું થાય છે? એકદમ ઠંડુ ઠંડુ લાગે છે. ધ વિલેજ ઇઝ કોલ્ડ, કોલ કોલ આઈસ. આ ગામ કેવું છે? ઠંડુ ઠંડુ ને ઠંડુ જ, બરફ જેવું ગામ છે. એ ફ્રીજને શું કહે છે? ગામડું. હવે આગળ, અ આંટી હુ મેડ ધીસ ફ્રીજ. ઓ માસી, આ કોણે ફ્રીજ બનાવ્યું? હર આઈ ફીલ નથિંગ વાર્મ ઇટ. અહીં કોઈ હુફ એટલે કે કોઈ ગરમાહટનું નામ નથી. ટીપ ટેપ ટીપ ટેપ કમ પિંકી હંગરી. હવે ટીપ ટપ 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 કરતી પિંકી આવે છે. કેમ? તેને ભૂખ લાગી છે. ઓપન ધ ફ્રીજ એન્ડ લુક એટ ધ ઘારી. એણે ફ્રીજ ખોલ્યું અને જોયું તો અંદર શું હતું? ઘારી. અને તે લીધી. સડનલી ધ રેડિશ મૂવ અબાઉટ. તરત જ મૂળાએ ટર્ન પેલા ટામેટાને ધક્કો માર્યો. ટીપ ટેપ ટીપ ટેપ કમ ટોમેટો આઉટ. ટપ ટપ કરતું ટામેટું ફ્રીજની બહાર ગયું. સુન સુન સન રેશ અક્રોસ ધ સ્કાય. ધીમે ધીમે પાર કરતો પેલો સૂર્ય આકાશમાંથી દેખાવા લાગ્યો હતો. ગિફ્ટેડ અ ટોમેટો અ કોટ ઓફ વાર્મ સન. એટલે કે તેને સૂર્યનો તડકો મળી ગયો અને જાણે કે ગરમ ગરમ કોટની જેવો. આઈ એમ ધ કિંગ, હું રાજા છું. સેઇડ વિથ એન્ડ સ્માઇલ ફાઇન ફાઇન. એમ ટામેટો કહ્યું, હું રાજા છું એમ કહેતો ગયો અને હસતો ગયો. તમે ખબર છે ને આ કવિતા ક્યાં આવે છે? ગુજરાતીની ચોપડીમાં. ચલો હવે આગળ જોઈએ. આગળ છે કલર્સ. અહીં તમારી જોડે આ ચોપડી હશે નહીં, પરંતુ અહીં તમે માત્ર જુઓ અને સાંભળો. શું છે કલર્સના નામ? તો પહેલો છે રેડ એટલે લાલ, રેડ એટલે લાલ. બ્લુ એટલે ભૂરું અથવા વાદળી કહીએ, બ્લુ એટલે ભૂરું. ગ્રીન, ગ્રીન એટલે લીલું, ગ્રીન એટલે લીલું. આગળ છે યલ્લો, યલ્લો એટલે પીળું, યલ્લો એટલે પીળું. ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી, ઓરેન્જ એટલે નારંગી. પિંક એટલે ગુલાબી, પિંક એટલે ગુલાબી. બ્રાઉન એટલે કથ્થઈ, બ્રાઉન એટલે કથ્થઈ. પર્પલ એટલે જાંબુડિયું, પર્પલ એટલે જાંબુડિયું. વ્હાઇટ એટલે સફેદ, વ્હાઇટ એટલે સફેદ. બ્લેક એટલે કાળું, બ્લેક એટલે કાળું. અહીં અલગ અલગ બધા કલર્સ એટલે કે રંગોના નામ આપેલા છે, અહીં રંગોના નામ આપેલા છે 1 થી 10 સુધી. હવે આ રીતે પરીક્ષા દરમિયાન ચિત્ર આપેલ હશે અને ખાલી જગ્યાઓ બાજુમાં કૌંસ આવા આપેલા હશે. ચલો આપણે એક વાક્ય જોઈએ. ધીસ ઇઝ એન, ખાલી જગ્યા એપલ કે ટેબલ. આ શેનું ચિત્ર છે? સફરજન. તો આપણે ખાલી જગ્યામાં સફરજનને શું કહેવાય અંગ્રેજીમાં? એપલ. તો આપણે ખાલી જગ્યામાં સ્પેલિંગ જોઈ ખાસ સ્પેલિંગની ભૂલ ન પડે તે રીતે અહીં એપલ લખીશું. ઇટ ઇઝ ખાલી જગ્યા, રેડ બ્લુ કે રેડ તેનો રંગ બતાવવાનો છે બીજા નંબરની ખાલી જગ્યા. બ્લુ કે રેડ, વાદળી કે લાલ, આપણને ખબર છે સફરજન કેવું હોય? લાલ. તો અહીં ખાલી જગ્યામાં લખીશું રેડ. પછી આ છે સન, સન એટલે સૂર્ય, એટલે કેવો? પીળો રંગનો. તો ધીસ ઇઝ ધ સન, ઇટ ઇઝ યલો. એ રીતે ખાલી જગ્યાઓ છે. આ બ્રિંજલ તો પર્પલ, આ પાંદડું એટલે કે લીફ એટલે ગ્રીન કલર, લીલો કલર. ઓરેન્જ, ઓરેન્જ. પછી લોટસ પિંક, બ્લેકબોર્ડ બ્લેક, પોટ બ્રાઉન, સ્વાન વ્હાઈટ એન્ડ બોલ બ્લુ. આ રીતે પરીક્ષા દરમિયાન પૂછાય છે. હવે ખાસ ધ્યાન રાખજો, હેવ અને હેઝ. ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થ ની પાસે હોવું થાય છે, તે માલિકી દર્શાવે છે. આ હેવ અને હેઝ એ શું છે? સર્વનામો છે.
પણ ટુ હેવ એટલે મુખ્ય ક્રિયાપદ હોય કે ની પાસે હોવું એવો આપણે માલિકી ભાવ દર્શાવીએ છે. હેવ અને હેઝ સર્વનામ સાથેનો ઉપયોગ છે, સર્વનામ સાથે ઉપયોગ થાય છે. પરીક્ષા દરમિયાન હેવ અને હેઝ આમ ખાલી જગ્યાઓમાં પૂછાય છે, તો ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. આઈ હેવ અ બુક, મારી પાસે ચોપડી છે, તો આઈ જોડે શું આવશે? હેવ. આઈ જોડે શું આવશે? હેવ. યુ હેવ એ બુક, યુ જોડે પણ શું આવશે? હેવ. તો તારી પાસે ચોપડી છે. આ હેવ એ પાસે એટલે કે માલિકી ભાવ માટે વપરાય છે. આઈ એટલે હું, યુ એટલે તું, અને હેવ એટલે પાસે, એ માલિકી ભાવ માટે વપરાય છે. હી હેઝ અ બુક, તેની પાસે પુસ્તક છે. આ પણ બધા માલિકી ભાવ છે, હેવ અને હેઝ. પરંતુ આ આઈ, યુ, હી, શી, ઇટ આ બધા જોડે કયો શબ્દ વપરાય, હેવ વપરાશે કે હેઝ, તે આપણે ખાસ ધ્યાન રાખવું. પછી છે હી, એટલે કે નર માટે હી હેઝ અ બુક, તેની પાસે પુસ્તક છે. હી જોડે તો કયો શબ્દ આવશે? હેઝ. કયું સર્વનામ? હેઝ. પછી આગળ જોઈએ, શી એટલે કે લેડી, સ્ત્રી માટે કે નારી જાતિ માટે વપરાય છે. શી હેઝ અ બુક, શીના જોડે પણ હેઝ, શી જોડે પણ હેઝ, તેની પાસે પુસ્તક છે. ઈટ એટલે કે નાન્યતર, એટલે કે હું, તમે, કોઈ નર જાતિ, કોઈ નારી જાતિ એવું નહીં, પણ કોઈ વસ્તુ પદાર્થ માટે નાન્યતર જાતિ કહેવાય, તેના માટે પણ હેઝ શબ્દ વપરાય છે. ઈટ હેઝ અ ટેઇલ, તેને પૂંછડી છે. ટેઇલ એટલે પૂંછડી, તેને પૂંછડી છે. ખબર પડી ગઈ? આઈ જોડે હેવ, યુ જોડે પણ હેવ, હી જોડે હેઝ, શી જોડે પણ હેઝ, ઈટ જોડે પણ હેઝ. પરીક્ષા દરમિયાન ખાલી જગ્યા પૂછાય તો પહેલાં આપણે આ આગળના શબ્દો જોવાના, પછી આપણે હેઝ આવશે કે હેવ આવશે તે ખાસ ધ્યાન રાખવાનું, કયો સર્વનામ લખો તે ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ જોઈએ, હવે જોઈએ છે તેની ખાલી જગ્યા, ખાસ ધ્યાન રાખજો. શું છે? આઈ ખાલી જગ્યા બોલ, તો ખાલી જગ્યા આઈ છે, તો આપણે આઈ જોડે કયું સર્વનામ મૂકીએ છીએ? હેવ. આઈ જોડે કયું સર્વનામ મૂકીશું? હેવ. ધ મંકી ખાલી જગ્યા ટે, શું છે? મંકી. મેં તમને શું કહ્યું હતું કે પાછળ જોયું અને આગળ જોયું, તો શું છે? નાન્યતર જાતિ માટે છે ને, તો શું આવશે? હેઝ. શું આવશે? હેઝ. ચલો, યુ, યુ ખાલી જગ્યા એન, એપલ, યુ જોડે હેવ. એટલું યાદ રાખીશું આપણે, આઈ અને યુ શબ્દ આપ્યા હશે, આઈ અને યુ શબ્દ આપ્યા હશે, તો શું લખીશું? હેવ. આઈ અને યુ જોડે માત્ર હેવ લખીશું, બાકી બધી ખાલી જગ્યામાં આપણે હેઝ સર્વનામ લખીશું. આઈ અને યુ જોડે હેવ, અને બાકી દરેક ખાલી જગ્યામાં હેઝ લખીશું. જો અહીં યુ આપેલો છે તો હેવ લખ્યું છે, યુ હેવ એન એપલ. અહીં રામ આપેલો છે, મેં તમને કહ્યું હતું ને કે યુ, આઈ કે યુ નથી, તો આપણે અહીં હેઝ લખીશું, રામ હેઝ અ પેન. પછી આગળ ગીતા હેઝ અ પેન, પછી પાછો શું છે? અહીં યુ, યુ જોડે હેવ. યુ હેવ અ ચક, અહીં આઈ, તો આઈ જોડે પણ હેવ આવે, તો આઈ હેવ અ ડસ્ટર. ખબર પડી ગઈ? આઈ અને યુ યાદ રાખીશું, બાકી બધું આપણે હેઝમાં લખીશું. આઈ અને યુ યાદ રાખી અને હેવ લખીશું, બાકી બધું હેઝ શબ્દો સર્વનામ. ધ કાઉ હેઝ હોર્ન, હોર્ન્સ એટલે સિંગડા. અ સ્ક્વેર હેઝ ફોર સાઇડ, શી હેઝ અ કેપ. યાદ રહેશે, આઈ અને યુ જોડે હેવ અને બાકી બધા જોડે હેઝ લાગશે. સરસ સહેલી ખાલી જગ્યાઓ છે, પરીક્ષા દરમિયાન ખાસ પૂછાય છે. હવે આગળ શેપ, શેપ એટલે આકારો, શેપ એટલે આકારો. આગળ મેં પાઠ દરમિયાન ચોપડીમાં સમજાવેલ ને આકારો, ચાર આકાર, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળ. પહેલો છે સ્ક્વેર એટલે ચોરસ, રેક્ટેંગલ એટલે લંબચોરસ, ટ્રાયંગલ એટલે ત્રિકોણ અને સર્કલ એટલે વર્તુળ. અહીં પરીક્ષામાં આ રીતે ચિત્ર આપેલા હશે, કૌંસ આપેલા હશે, ચિત્ર આપેલા હશે અને કૌંસ પણ સાથે આપ્યા હશે, તો ખાસ ધ્યાન રાખી તેમાંથી સાચો સ્પેલિંગનો વચ્ચેથી કોઈ મૂળાક્ષર છૂટી ન જાય તે રીતે અહીં સ્પેલિંગ લખીશું, કોઈ મૂળાક્ષર છૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.
આ પહેલો છે સ્ક્વેર, બીજો છે ટ્રાયંગલ, આમાંથી ટ્રાયંગલનો સ્પેલિંગ ગોતી અને અહીં લખીએ તો આ સર્કલ છે ને આ ટ્રાયંગલ, તો આ સ્પેલિંગ અહીં આવશે. આગળ આ છે લંબચોરસ, તો સ્ક્વેર અને રેક્ટેંગલ, તો કયું લખીશું? રેક્ટેંગલ. પછી આ શું છે? ગોળ ગોળ વર્તુળ એટલે કે સર્કલ. શું કહીશું? સર્કલ. ખબર પડી ગઈ ને? બંને સ્પેલિંગો એટલે કે એના જવાબ બાજુમાં લખેલા હશે પણ સ્પેલિંગો સાચું જોઈ અને લખજો, કોઈ રહી ના જાય તેનું ખાસ ધ્યાન રાખજો. હવે શું છે? નંબર્સ. નંબર ઉપરથી તમે જોઈ લીધા છે એટલે તમને ખબર પડી ગયા, નંબર એટલે અંકો. અંગ્રેજીમાં નંબર્સ કહેવાય, ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? અંકો. જેમ કે એકડા, અને આમાં 1 2 3. પહેલું છે 1. આ તો તમે બાલ મંદિરથી ભણ્યા હશો, બાલ મંદિરથી ધોરણ 3 સુધી તો આવી જ ગયા હશે શબ્દ આ અંકો એટલે કે નંબર્સ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. ખબર પડી ગઈ? ખબર પડી ગઈ? વન એટલે ખબર પડી, એ વન એટલે 1, 2 એટલે 2, 3 એટલે 3, 4 એટલે 4, 5 એટલે 5, આ રીતે 6 6 7 7 8 8 9 9 10 10. 11 એટલે 11, 12 એટલે 12, 13 એટલે 14, 14 14 15 15 16 16 17 17 18 ને 18 કહીશું, 19 ને 19 અને 20 ને 20. આ સ્પેલિંગો ખાસ ધ્યાન રાખવાના, નંબર્સ એટલે અંક. ચલો આગળ. આપણે પાઠ દરમિયાન મેં તમને શીખવાડ્યું હતું વિરોધી શબ્દો, પેલા બે વૃક્ષોના, બે બોક્સના, પછી આઈસ્ક્રીમ અને ચાનું ચિત્ર બતાવીને બતાવ્યું હતું ને, તે જ રીતે આ ખાસ ધ્યાન રાખવા જેવા શબ્દો છે. શું છે? ઓપોઝિટ. ઓપોઝિટ, ઓપોઝિટ એટલે શું થાય? ઓપોઝિટ એટલે વિરોધી શબ્દ. હા, ખબર પડી ગઈ ને? ગુજરાતીમાં ઓપોઝિટને આપણે શું કહીશું? વિરોધી. ચલો, બિગ એટલે મોટું, બિગ એટલે મોટું, તો સ્મોલ તો નાનું, બિગનું વિરોધી સ્મોલ. બિગ એટલે આપણે શું કહીશું? મોટું, તો સ્મોલ એટલે નાનું. હવે આગળ ટોલ, સ્પેલિંગ ખાસ ધ્યાન રાખવાના, જોવાના. ટોલ એટલે ઊંચું, ટોલ એટલે ઊંચું. શોર્ટ એટલે ઠીંગણું, શોર્ટ એટલે ઠીંગણું. લોંગ એટલે લાંબુ, લાંબુ, લોંગ એટલે લાંબુ. શોર્ટ એટલે ટૂંકું, ઠીંગણું પણ થાય અને ટૂંકું પણ થાય. ફેટ, ફેટ એટલે જાડું, જડ જડ કહીએ ને જાડું. થીન એટલે પાતળું, થીન એટલે પાતળું. આગળ થીક, આ શબ્દો અમુક બે બે વખત આપે વસ્તુ પ્રમાણે સ્પેલિંગ વપરાય છે. થીક એટલે જાડું, થીન એટલે પાતળું. હોટ એટલે ગરમ ગરમ, હોટ એટલે ગરમ ગરમ. કોલ્ડ એટલે ઠંડુ, કોલ્ડ કોલ્ડ એટલે ઠંડુ. ઓલ્ડ ઓલ્ડ એટલે વૃદ્ધ, ઓલ્ડ એટલે વૃદ્ધ. યંગ યંગ, યુવાન, યંગ એટલે યુવાન. ઓલ્ડ એટલે વૃદ્ધ પણ થાય અને જૂનું પણ થાય. ઓલ્ડ એટલે જૂનું, ન્યૂ એટલે નવું, ન્યૂ એટલે નવું. હેવી એટલે ભારે, હેવી એટલે કે ભારે. લાઇટ એટલે હલકું, લાઇટ એટલે હલકું. ક્લીન એટલે સ્વચ્છ, ક્લીન એટલે સ્વચ્છ. અને ડર્ટી એટલે ગંદુ અથવા અસ્વચ્છ કહીએ ને, ગંદુ ગંદુ. ક્લીન ક્લીન સ્વચ્છ, ડર્ટી ડર્ટી અસ્વચ્છ.
હેપી એટલે ખુશ, હેપી એટલે ખુશ, આપણે જ્યારે હેપી હેપી થઈએ છીએ ત્યારે. સેડ એટલે ઉદાસ, મમ્મીને માર પડે એટલે ઉદાસ. અહીં આપેલા જોયા ને વિરોધી શબ્દો 11 એ ખાસ મોઢે કરવાના. હવે જો અહીં બે ભારે બતાવ્યું છે એટલે હલકું બનાવ્યું, તો હેલ્પ અને ઉપર સ્પેલિંગ આપેલા હશે પરીક્ષા દરમિયાન, પણ કેવા હશે આડા અવળા, તો આપણે અહીં લખવાનું હેવી અને લાઇટ, એ ખાસ ધ્યાન રાખવાનું. પછી ઉદાસ છે તો સેડ, નાખુશ છે ને ખુશ માટે હેપી, અહીં સ્પેલિંગ આપેલા છે પણ કેવા છે આડા અવળા. હવે આ શું છે, હોટ અને આ કોલ્ડ, હોટ એટલે ગરમ, કોલ્ડ એટલે ઠંડુ. આઈસ્ક્રીમ છે એટલે મોટો દડો અને નાનો દડો, તો નાના માટે સ્મોલ, મોટા માટે બિગ, નાના માટે સ્મોલ, મોટા માટે બિગ, સ્પેલિંગ જોઈ અને લખવાના પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું. પાતળો અને ચડ્ડો છોકરું, તો થીન અને ફેટ, થીન અને ફેટ. નાની મોટી, શોર્ટ લોંગ, નાની મોટી. પછી દાદા અને યંગ બતાવે છે, તો જુવાન બતાવે છે, તો ઓલ્ડ એન્ડ યંગ, ઓલ્ડ અને યંગ. ખબર પડી. આગળ જાડી ચોપડી અને પાતળી પુસ્તક, તો થીક, તો થીક, પાતળા માટે થીન, પાતળા માટે થીન. આગળ જોઈએ ઊંચા બેન અને ઠીંગણા બેન, તો ટોલ એન્ડ શોર્ટ, ટોલ એન્ડ શોર્ટ. આ રીતે વિરોધી શબ્દો ખબર પડે અને ખાસ ધ્યાન રાખવું. નવું શર્ટ અને જૂનું, તો નવા માટે ન્યૂ અને જૂના માટે ઓલ્ડ, ન્યૂ એન્ડ ઓલ્ડ. ખબર પડી ગયું ને વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો વિરોધી શબ્દનો. હવે આગળ જોઈએ ફ્રૂટ્સ, ફ્રૂટ્સ એટલે ફળો, ફળો. અહીં કેટલાક ફળોના નામ આપ્યા છે તે જુઓ, આગળના ધોરણોમાં તમે શીખી જ ગયા છો. એપલ એટલે સફરજન, એપલ એટલે સફરજન. બનાના એટલે કેળું, બનાના એટલે કેળું. ઓરેન્જ એટલે નારંગી, ઓરેન્જ એટલે નારંગી. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. ચીકુ, ચીકુ. પપાયા એટલે પપૈયું, પપાયા એટલે પપૈયું. વોટરમેલન એટલે તડબૂચ, વોટરમેલન એટલે તડબૂચ. લેમન, લીંબુ, લેમન, લીંબુ. મેંગો, કેરી, મેંગો, કેરી. પાઇનેપલ, અનાનસ, અનાનસ કહીએ છીએ ને તે, પાઇનેપલ એટલે અનાનસ. આ બધા શું છે, ફ્રૂટ્સ એટલે કે ફળોના નામ છે. આ બધા શું છે, ફળોના નામ, તમે મોઢે કરજો, આગળ પણ કામમાં આવશે. ચલો આગળ શું છે, વેજીટેબલ્સ, વેજીટેબલ એટલે શાક ભાજી, વેજીટેબલ એટલે શાક ભાજી. તો જોઈએ ચલો કયા કયા શાકભાજીના નામ આપેલા છે, કેબીજ એટલે કોબી, કેબીજ એટલે કોબી. કોલીફ્લાવર, કોલીફ્લાવર એટલે કે ફૂલકોબી, ફ્લાવર કહીએ છીએ ને તે. કેરટ એટલે ગાજર, કેરટ એટલે ગાજર. રેડિશ એટલે મૂળો, રેડિશ એટલે મૂળો. બ્રિન્ઝલ એટલે રીંગણ, બ્રિન્ઝલ એટલે રીંગણ. પટેટો, પટેટો એટલે બટાકો, પટેટો એટલે બટાકો. ટમાટો એટલે ટમેટું, ટમાટો એટલે ટમેટું. ઓનિયન એટલે કાંદો, ઓનિયન એટલે કાંદો. પીઝ એટલે વટાણા, પીઝ એટલે વટાણા. ચીલી એટલે મરચું, ચીલી એટલે મરચું. ક્યુક્યુમ્બર એટલે કાકડી, ક્યુક્યુમ્બર એટલે કાકડી. લેડીઝ ફિંગર એટલે ભીંડો, લેડીઝ ફિંગર એટલે ભીંડો. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું છે, વોટ ઇઝ ધીસ, આ શું છે. વોટ એટલે શું, વોટ એટલે શું. કોઈ પણ વસ્તુ, પક્ષી, ફળ, ફૂલ વિશે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. વોટ ઇઝ ધીસ એટલે કે
વોટ થી વાક્ય શરૂ થાય છે તો સવાલ બને છે, તો આ શું છે? ધીસ ઇઝ એ જે જવાબ આપવો હોય તે લખી શકાય. ચલો આપણે એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ જોઈએ, એ ઉપરથી તમને વોટ કઈ જગ્યાએ વપરાય એ ખબર પડી જશે. વોટ ઇઝ ધીસ, આ શું છે? ધીસ ઇઝ અ ટોમેટો. ધીસ એટલે કે આ, જોવાનું ધીસ આપીએ તો ધીસ લખવાનું, ધેટ આપીએ તો ધેટ લખવાનું. ધીસ ઇઝ અ ટોમેટો. વોટ ઇઝ ધીસ, આ શું છે? તો પેરટ બતાવ્યો તો ધીસ ઇઝ અ પેરટ. આવડશે જ્યારે આપણે તેના વાક્ય જોઈશું એટલે તમને ખબર પડી જશે. આગળ એનિમલ્સ એટલે કે પ્રાણીઓના નામ. એનિમલ્સ એટલે પ્રાણીઓના નામ. ડોગ એટલે કૂતરો, કેટ એટલે બિલાડી, મંકી એટલે વાંદરો, ડોંકી એટલે ગધેડો, રેબિટ એટલે સસલું, એલિફન્ટ એટલે હાથી, ફોક્સ એટલે સિંગિયા, લાયન એટલે સિંહ, ટાઈગર એટલે વાઘ, માઉસ એટલે ઉંદર, સ્કિવરલ એટલે ખિસકોલી, સ્કિવરલ એટલે ખિસકોલી, કાઉ એટલે ગાય, બફેલો એટલે ભેંસ, બફેલો એટલે ભેંસ, હોર્સ ઘોડો, પિગ સુવર, પિગ એટલે સુવર, કેમલ તો ઊંટ, કેમલ તો ઊંટ, ડિયર તો હરણ. આ બધા શું છે? પ્રાણીઓના એનિમલ્સના નામ છે. હવે આગળ જોઈએ બર્ડ્સ. બર્ડ્સ એટલે પક્ષીઓ. સ્પેરો એટલે ચકલી, સ્પેરો એટલે ચકલી, ક્રો એટલે કાગડો, પેરટ એટલે પોપટ. આ બધા સ્પેલિંગો અને અર્થ ઉચ્ચાર આગળના ધોરણોમાં આવી ગયેલ છે. તો આપણે એક વખત રિવિઝન જેવું થઈ ગયું ને. પીકોક એટલે મોર, પીકોક એટલે મોર, હેન એટલે મરઘી, હેન એટલે મરઘી, સ્વાન એટલે હંસ, ડક એટલે બતક, પીઝન એટલે કબૂતર, ઓઉલ એટલે ઘુવડ, ઈગલ એટલે ગરુડ. આ બધા શું હતા? બર્ડ્સ એટલે કે પક્ષીઓના નામ. આગળ જોઈએ શું છે? ફ્લાવર્સ. ફ્લાવર્સ એટલે ફૂલો. કયું છે પહેલું? સનફ્લાવર. સનફ્લાવર એટલે સૂર્યમુખી, સૂર્યમુખી ફૂલ જોયું છે ને, સનફ્લાવર. મેરીગોલ્ડ, ગલગોટો, પીળો પીળો, મેરીગોલ્ડ એટલે ગલગોટો. ચંપા એટલે ચંપો, જેસ્મિન એટલે જુઈ, લોટસ એટલે કમળ, રોઝ એટલે ગુલાબ. આ બધા વિશે તમે અગાઉ પણ માહિતી મેળવીએ છે. એનિમલ્સ એટલે પ્રાણીઓ, બર્ડ્સ એટલે પક્ષીઓ, ફ્લાવર્સ એટલે ફૂલો. ચલો આગળ જોઈએ. મેં હમણાં તમને ધીસ અને ધેટ વાળું શીખવાડ્યું હતું ને, તો આવું ચિત્ર પરીક્ષા દરમિયાન આપેલ હશે. નીચે બે કૌંસ એટલે એના જવાબ પણ આપેલા હશે. તો એ બે જવાબ સાચા કયા છે તે જોઈને લખવાના. વોટ ઇઝ ધીસ? તો અહીં છે એક, તો ધીસ ઇઝ અ બ્રિન્ઝલ, બ્રિન્ઝલ, અને ધીસ ઇઝ અ બનાના. તો આ શું છે? બનાના છે કે બ્રિન્ઝલ? બનાના. તો આપણો જવાબ આ છે, ધીસ ઇઝ અ બનાના. તો એ જવાબ લખીશું બનાના. આખો જવાબ થશે ધીસ ઇઝ એ બનાના. પરીક્ષા દરમિયાન ખાસ ધ્યાન રાખવાનું કે ધીસ છે કે ધેટ આગળના પાઠોમાં બદલાઈ જાય છે એ માટે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ મેંગો. ધીસ ઇઝ અ ઓરેન્જ. સાનું ચિત્ર છે? મેંગોનું. કેરી કહેવાય નહીં, અંગ્રેજી છે તો અંગ્રેજી શબ્દોમાં જ બોલવું જોઈએ. તો આ શું કહેવાય? મેંગો. તો જવાબ છે ધીસ ઇઝ અ મેંગો. અહીં જોઈ જોઈને સાચો સ્પેલિંગ, કોઈ શબ્દ કે અક્ષર છૂટી ન જાય તે લખીશું. ધીસ, તો ધીસ ઇઝ એ મેંગો. અહીં જોવાનું છે, મેં તમને કીધું હતું ને, ધીસ આપ્યું હોય કે ધેટ આપ્યું હશે આગળ આવશે. એ રીતે આ છે લેમન, વોટરમેલન, શું છે આ? રેડિશ, અને આ ટોમેટો. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ એ પોટેટો કે ધીસ ઇઝ અ ટોમેટો? શું છે? ધીસ ઇઝ અ ટોમેટો લખીશું જવાબ. ધીસ ઇઝ અ ટોમેટો. ધીસ ઇઝ એ બ્રિન્ઝલ. ધીસ ઇઝ અ કેરટ. ધીસ ઇઝ એ લોટસ. ધીસ ઇઝ એ સનફ્લાવર. ધીસ ઇઝ અ મેરીગોલ્ડ. ધીસ ઇઝ અ કેમલ. ધીસ ઇઝ અ હોર્સ. જવાબ નીચે આપેલા જ હશે પરીક્ષા દરમિયાન. આ રીતે તમારે સાચો જવાબ શોધી અને અહીં લખવાનો છે. આ શું છે? રેબિટ. તો જવાબ લખીશું ધીસ ઇઝ એ રેબિટ. આ શેનું ચિત્ર છે? ગધેડા. તો ધીસ ઇઝ અ ડોંકી જવાબમાં. પછી વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ એ એલિફન્ટ. આગળ વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ પેરટ. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ સ્પેરો. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ પીકોક. વોટ ઇઝ ધીસ? ખાસ ધ્યાન રાખજો, ડક અને સ્વાદમાં ભૂલ થાય નહીં. ધીસ ઇઝ એ ડક. ડકની પાંખો નાની બતાવી હોય, જ્યારે સ્વાનની પાંખો મોટી બતાવી હોય છે, ધ્યાન રાખજો.
તો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે અને આજનું હોમવર્ક મેળવી લઈએ, એટલે કે ગૃહ કાર્ય. પહેલાં આપણે નોટમાં કે જે તમે અંગ્રેજીનો જે તે વિષયનો નોટ કે ચોપડો બનાવ્યો હોય તેમાં પહેલાં શું કરીશું, યુનિટ બે થિંગ્સ અરાઉન્ડ અસ પાઠનું નામ લખીશું. પાઠનું નામ લખી મોટા અક્ષરે વચ્ચે નીચે લખીશું કલર્સ, એટલે કે રંગો, કલર્સ એટલે રંગો એમ કરી અને પછી આ દસે દસ કલરના નામ લખવા. કલર્સ એટલે રંગો કરી અને આ દસે દસ કલર્સના નામ લખવાના. પછી આ બેકેટ્સ લખીશું, એટલે કે આ ચોરસ લખીશું. હેવ અને હેઝ કઈ જગ્યાએ વપરાય છે તે લખીશું. હેવ ક્યાં વપરાય છે, આઈ અને યુ જોડે હેવ વપરાય છે, બાકી બધા જોડે હેઝ વપરાશે. મેં શીખવાડ્યું હતું ને આઈ અને યુ યાદ રાખવાનું, બાકી બધા જોડે હેઝ લખી દેવાનું. આ ચોરસ બોક્સ લખવાનું. આ શેપ એટલે આકારો, શેપ એટલે આકારો, આકારો દોરવાના અને સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખવાનો. સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખવાના અને આકારો દોરવાના છે. આગળ છે નંબર્સ. નંબર્સ એટલે અંકો. આ બધા અંકો 1 થી 20 સુધીના, 1 થી 20 સુધીના નંબર્સ લખવાના છે. પછી ઓપોઝિટ શબ્દ. ઓપોઝિટ એટલે વિરોધી, ઓપોઝિટ એટલે વિરોધી. આ ખાસ ધ્યાન રાખીને લખવાનું છે, મોઢે ખાસ કરવાનું રહેશે. ઓપોઝિટ લખવાના. પછી ફ્રૂટ્સ એટલે ફળો, ફ્રૂટ્સ એટલે ફળો, વેજીટેબલ એટલે શાકભાજી. આ બંને બોક્સ લખવાના છે નોટમાં. અને આખું પેજ તમારે લખવાનું રહેશે. વોટ ઇઝ ધીસ, આ પણ મોઢે કરી અને લખવાનું રહેશે. એનિમલ્સ એટલે પ્રાણીઓના નામ, બર્ડ્સ એટલે પક્ષીઓના નામ, ફ્લાવર્સ એટલે ફૂલોના નામ. આ બધું ધ્યાનથી લખવાનું રહેશે. માટે પાઠ બેમાં લેસન વધારે છે, માટે ધીમે ધીમે સારા અક્ષર વાલીની મદદથી તમે પૂરું કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.